સોમનાથના વેરાવળ બંદરમાં ડ્રેજિંગના અભાવે માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે. આ દ્રશ્ય છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદરના, જ્યાં ફિશિંગ બોટ બંદરમાં આવવા માટે મહા મુસીબતનો સામનો કરી રહી છે. કારણ કે બંદરમાં આવવાના મુખ્ય ચેનલમાં ધૂળનો ભરાવો થઈ ગયેલ છે અને હાલ દરિયામાં એલર્ટ હોવાથી પાણીનું સ્તર પણ ઓછું છે અને હાલમાં દરિયામાં ઓટ હોવાથી પાણીનું સ્તર પણ ઓછું છે. રાજ્યના ફિશરિંગ વિભાગ દ્વારા મોટી રકમનો ખર્ચ કરી ડ્રેઝિંગ કરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ માછીમારોનો આક્ષેપ છે કે ડ્રેઝિંગની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાથી ડ્રેઝિંગની કામગીરી પૂરતા પ્રમાણમાં થતી નથી અને માત્ર કાગળ પર જ કામગીરી થાય છે, જેના કારણે ફિશરમેનોને મોટી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. પરેશ કોડિયા, બોટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ, પીડિયા ખાતો સમજ. હાલની તકે અહીંયા ડ્રેઝિંગની બહુ મોટી સમસ્યા છે. અત્યારે પણ તમે જોઈ શકો છો કે બોટ એન્કર બહાર કરેલી છે, અંદર આવી શકતી નથી. અત્યારે આ બોટ કિંમતી બોટો અંદર લાવીએ છીએ એટલે પાણીના કારણથી, પાણી ઓટના કારણથી એમાં જાજુ બધું નુકસાન થાય છે અને એમાં બોટમાં માલ હોય એ પણ નથી ઉતારી શકતા, જેના કારણથી માલની ક્વોલિટી પણ બગડે છે અને એને આર્થિક નુકસાન બોટવાળાને થાય છે. એટલે તંત્ર દ્વારા ડ્રેઝિંગ થાય છે કે કેમ, શું સરકાર તો અત્યારે એમ ટેન્ડરાઇઝ કરે છે પણ જે કામગીરી થવી જોઈએ થતી નથી. ચોક્કસપણે સરકારે ડ્રેઝિંગના ટેન્ડર કરેલા છે પણ જે કામગીરી આપણે જે ગ્રાઉન્ડ લેવલની થવી જોઈએ એ સરખી થતી નથી. એટલે સરકારશ્રીને અમારી એવી મહેરબાની અપેક્ષા છે કે સારી કામગીરી થાય અને ટૂંક સમય વહેલી તકે થાય તો બંદરના બોટવાળાને. મારું નામ વસરામ જીવા સોલંકી, અહીંયા ભીડિયા કોળી સમાજ બોટ એસોસિએશનના પ્રેસિડેન્ટ છું. હવે અમારી સમસ્યા એ છે કે ભાઈ અહીંયા બંદરમાં જે ડ્રેઝિંગ થાય છે થતું નથી, વર્ષોથી માંગણી છે અમારે ડ્રેઝિંગ. મેં સાંભળ્યું એ પ્રમાણે કહું છું કે છેલ્લા 15-20 વર્ષથી થતું નથી, હમણાં થોડોક ટાઈમ થયું લગભગ 2 વર્ષ પહેલાં, પણ એ ઉપરનું છે બેકેથી માલ કરતા, પછી અંદરથી માલ કાઢતા નથી લોકો. ખાસ કરીને ડ્રેઝિંગ ન હોય તેનાથી શું નુકસાન થાય છે? એમાં હું છે કે બોટને નુકસાન એટલા હોય, નીચે તળિયાનો ભાગ છે ને એ તૂટી જાય ઘણા વખત, ઘણી વખત બોટ ડૂબી પણ જાય છે ત્યાં, બરાબર. અને માલનો લોડિંગ, માલ લાવ્યો માલ ખાલી કરી શકતા નથી અમે, બરાબર. ભરેલી બોટો બહાર પેટા રાખવી પડે છે, પાણી અંદર ભર થાય ત્યારે આવે ત્યારે જોઈએ છે અમે માલ ખાલી કરવા માટેનું. માછીમારોને પોતાની ફિશિંગ બોટ બંદર બહાર દરિયામાં જ લંગરવાની ફરજ પડે છે અને દરિયામાં ભરતીની રાહ જોવી પડે છે. જો કોઈ ફિશરમેન અજાણતા બંદરમાં પ્રવેશ કરી જાય તો લાખોની કિંમતની ફિશિંગ બોટને મોટું નુકસાન પણ થાય છે. આટલું જ નહીં, ફિશિંગ કરીને આવેલી બોટ સમયસર બંદરમાં પ્રવેશ કરી શકતી ન હોવાથી ફિશિંગના માલની ક્વોલિટી પણ બગડે છે અને જેના કારણે માછીમારોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે. નામ છે મુકેશભાઈ વેલજીભાઈ ડાલકી, હું અત્યારે ભીડિયા ખારવા બોટ એસોસિએશનનો ઉપપ્રમુખ છું. અત્યારે હાલમાં મારી બોટ આવેલી છે પણ બહાર છે, એનું કારણ છે કે અત્યારે પાણી ઓર છે એના કારણે મારી બોટ આવી કેમ નથી. જો હું લઈ આવું તો મારી બોટમાં નુકસાન થાય એવું છે ને મારી બોટમાં અત્યારે માલ મારે છે ને રાત્રે પાણી ભર થાય ને ત્યારે મારે મોડી રાત્રે મારી બોટ અંદર જાય છે, એના કારણે મારા માલય ખરાબ થવાની આશા હોય. ને અત્યારે સરકાર જે ટેન્ડરો આપે છે ડ્રેઝિંગના, પણ ડ્રેઝિંગ જો પૂરતું થવું જોઈએ એ થતું નથી. જો એ થતું હોય તો અમને આના માટે ઘણો બધી ફાયદો થાય, સરકારને આની નોંધ ખાસ કરીને લેવી જોઈએ. નોંધનીય છે કે ભારત સરકારને વર્ષે દાડે કરોડોનું વિદેશી હુડિયામણ કમાવી આપતા આ ફિશિંગ ઉદ્યોગમાં સ્થાનિક કક્ષાએ થતા ભ્રષ્ટાચારના પગલે માછીમાર સમુદાયને મોટી આર્થિક નુકસાની વેઠવી પડે છે, ત્યારે સરકાર આ બાબતે સત્વરે યોગ્ય ઘટતી કાર્યવાહી હાથ ધરે તેવી ફિશરમેન સમુદાયની માંગ છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.